કોઈ રે રાણી એ તમને ઓળવ્યા રે હા ઓળવ્યા રે હા કોઈ રે રાણી એ તમને ઓળવ્યા રે હા ઓળવ્યા રે હા બોલો ને મારા શામ રે કાનો ડા મોરલી રે વાળા મારા કાનજી જુફડા ન બોલો એ ન બોલો મારા શામ રે તું તારા મોરલી રે વાળા મારા કાન રાણી રે રાધા એ યમુને ઘોડવ્યા રે હા ઘોડવ્યા રે હા રાણી 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 રે રાધા એ યમુને ઘોડવ્યા રે હા ઘોડવ્યા એ મારા શામ રે કાનુડા વાળા મારા પાનજી જુફડા ન બોલો એ ન બોલો મારા શામ રે કાનુડા મોરલી રે વાળા મારા પાનજી અને કુબજા કેવી હતી દીપકભાઈ એ ખુબજાને કછુ કામણ કીનો શાપક વસ કર દીનો વિરહ અગત ભૂકત હે સીના કિસ વિધ હોગા દીના સફીરી કિસ વિધ હોગા દીના આ બધા ભજન ની એક ધારા છે દીપકભાઈ એક ભજન હાલે આવે બધા પેલાના જમાનામાં આવી સાઉન્ડ સિસ્ટમ નથી આ તો સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ છે આપણી એચવી સાઉન્ડ બધા એક વાર જોરદાર તાળી થઈને પણ સાહેબ હા એ નાન બાપુ છે સાહેબ સમયથી હલેતા એ સાઉન્ડ હા એટલે આપણો ગૌરવ છે કચ્છનો માંડવીનો ત્યારે આવા કોઈ એવી મોટી સિસ્ટમ નથી ભાઈ એચવી સાઉન્ડવાળા જેદીપભાઈને ફેરો બી લઈ ગયા હતા ખાસ ઓપરેટિંગ માટે પણ ત્યારે મોનો સાઉન્ડ હતા અને મોનો સાઉન્ડમાં કેવું અવાજ આવતો એ પાછું તમને યાદ કરાવી ભાઈ લવેશ ને વિનંતી કરીએ વાગે ભડાકા બારી ભજન ના વાગે ભડાકા બારી રે આની આની બાર બીજ ના ધણી ને સમરું બાર બીજ ના રે આ ધણી ને સમરું નકણક ને જા ધારી રે ભજન ના નકણક ને જા ધારી રે ભજન ના વાગે ભડાકા ભારી રે રાણીએ ત્રણ નર તારિયા જય સંગ ગરડાની નારી રે આ આ
સુગનવાલ ને નાખ કુવા માં સુગનવાલ ને રે હા હા એ નાખ કુવા માં ઉકડતી દે તો મે ખારી રે ભજન ના ઉકડતી દે મે ખારી રે ભજન ના અલ્લાહ નબી હે જીરા રહી એક રે કરી રાખું લાલા હે જોને લાલા હે તું હી રે નબી આ સબરું તો સુધરે મજલા મેરા સબરું મેરા રે નબી રે આ સમરો તો સુધરે મન કા મેરા રે નબી રાણી રે રાધા એ યમને મીરા બાઈ ગાવે વાલા ગિરિધર ના ગુણલા ગિરિધર ના ગુણલા સુબુદી સોય મુજે હકડે કે રે અને બ્યા કુબદી વસુથ્યા અને સમજાયા નતા સમજે રે 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 હે જિંદા અખર ઉંધા થ્યા એ મો નરવટ મે વ્યા ઓ નરવટ મે વ્યારે એ જો કુહારી તમ હદાસ છે એ ભલા તું તું એ મુદાવલ તું એ તું એ કાગડો ને કોયલ રે હે તિરંગે રૂપે એક છે આ કાગડો ને કોયલ રે હે તિરંગે રૂપે એક છે એ તો જેની બોલી થકી ઓળખા Hey.
સલો ને બગલો રે હે રંગે રૂપે હે એક છે તો એની એની એ તો એની ઓ એ તો રે ના આહ સખી ઓળખાય રે હંસલો બગલો બંને નો રંગ એક જ છે આપણે ખબર ન પડે કે હંસ છે કે બગલો છે પણ સાહેબ હંસ નો શું ચડે મોતી સાહેબ અને બગલો ઈ જ ખાય તારા મેવે મચ્છી ની કે મારે મારે ને ખાય હા હંસ નો ને બગલો હા એને મને ભજન ની ધારા લીધી પણ હવે એક કોઈ ફરમાઈ છે એ પણ લઈ લઈએ ભજન જ છે બધાને ગમે એવા છે રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય 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 રામ જનારામ જય જય ભૂમિ ઝૂંપડી જોગી જલિયાણની ત્યાં તો થાય તો વીરપુર જાવું સતાધાર વીરપુર જાવું સતાધાર જાવું કે હાલ તને હાલ જલા રામ બતાવું તને હાલ મનવા હાલ 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 તને હાલ જલારામ બતાવું વીરપુર જાવું જાવું સતાધાર જાવું જાવું વીરપુર જાવું સતાધાર જાવું અને દેખા જય
कल्याण। अन्नो भंडार जोड़े दो को बताओ। अयोध्या मा जाओ जाओ, नाशिक मा जाओ, पण आज मारे अयोध्या मा जाओ, गटशीशा मा जाओ, हाल तने रोज हरि साहब बापू जी आरती जो पाठ डेली शरीर से घरे थिए। राम जहां पर रहत राधी दुष्ट तासु सब डरे,
અંશ વંશ ઉદાર અનુપમ દાસ પર કરુણા કરે. પણ એને સુરમાં કહ્યું વીરપુર જાવું, મને પણ આ લગભગ ત્યાં મારો કાર્યક્રમ હોય એમાં પણ લોહાણા સમાજ ની હાજરી, એટલે હું આ ગાતો જોઉં છું વીરપુર જાવું. પણ સોર નેણો પે દીપકભાઈ, પણ કઈ વાંધો નહીં. બીજા એક સુર એક ભજન મને યાદ આવે છે, એ પણ ભજન ખૂબ સરસ મજાનું છે, જલિયાણ બાપાનું છે. અને સાહેબ ગુજરાતના ખ્યાતનામ કલાકાર અને કવિ એવા જયંતિભાઈ સાંઈરામભાઈ દવેની કલમ કહે છે, વિશ્વની માયલી પાઈ, પછી કહું તને વિશ્વની માયલી પાઈ. એટલા બધા મંદિરો છે સાહેબ, એટલા મંદિરો છે કે જ્યાં તમે જાઓ ક્યાંક 2 રૂપિયા ક્યાંક 5 રૂપિયાની ટિકિટ લઈને પણ તમને દર્શન કરવા માટે જવું પડે. 5 રૂપિયા પણ ભાઈ કૂપન ગણો અને લાઈનમાં ઉભ્યો. એટલા વડા વડા મંદિર રહી, પણ સાહેબ એ તો સાહેબ રામજો દરબાર આદરે શું કહે છે કવિ, ઓ અરે એવા પણ મંદિર બન્યા જા ટિકિટ થી દર્શન થાતા, જગમાં અજોડ છે વીરપુર જ્યાં પૈસા ના લેવાતા. એવા પણ મંદિર બન્યા દર્શન થાતા, જગમાં અજોડ છે વીરપુર, મારો જગમાં અજોડ છે વીરપુર જ્યાં પૈસા ના લેવાતા. કે વીરપુર ગામ બિરાજે દુનિયામાં ડંકો વાગે, ઓ સૌથી મોટું તારું નામ, તારું નામ જલારામ જલારામ જલારામ. સરસ મજાની ગઝલ અમે બે ભાઈ બહેન સાથે ગાઈએ. કોઈ બહુત પ્યાર કરન કોઈ બહુત પ્યાર કરને વાળા, જિંદગી કિતની ખૂબસૂરત જીને અભી એ પતા નહીં, જિંદગી કિતની ખૂબસૂરત જીને અભી એ પતા નહીં. કોઈ બહુત ખૂબ ગમે છે ભાઈ, થોડી વાર બેસી જાઉં. હમે તો મતલબ હે સિર્ફ તુમસે, હમે તો મતલબ હે સિર્ફ તુમસે, હમારે દિલ મે સિર્ફ તુમ હી તુમ હો, અરે તુમસે મોહબ્બત તુમસે શિકાયત ઓર કિસી સે દિલા નહીં. દિલ તો તારી પાસ છે અને હું દૂર,
તમને સાંભળવાને અહેસાસ થવો જોઈએ કે આટલો દૂર દૂર ખાલી દૂર અહેસાસ થવો જોઈએ. ફરીથી દિલ તો તારી પાસ છે અને હું દૂર મજબૂર છું ગુનો નથી પણ સજા ક્યારેક ક્યારેક એવું થઈ જાય જયંતિભાઈ દીપકભાઈ કોઈ વ્યક્તિ નો ઈરાદો નો હોય એનો ગુનો નો હોય પણ કુદરત માં એવી એને પાંચે કચીમ ચૂટ ટેક લેખાઈ ઊંધી હા ભાગ્યમાં લખેલું ક્યારેક અણધાર્યું માણસ આંટામાં આવી જાય. ગુનો નથી પણ સજા મને ગુનો નથી પણ સજા મને કા થાય છે તો પણ એ સજા મળી જાય એ સજા મળી જાય પણ કુદરત ને ખબર હોય કે આ સાચું છે કે ખોટું છે એનો દીપકભાઈ વ્યાજ સહિત વસૂલ આપ્યો કુદરત. હા પણ જો અહીંયાથી બધું ક્લીન નીટ એન્ડ ક્લીન હોય તો બાકી તો અહીંયા અંદર થી ભર્યા પ્યાવો ગુને છે અંદર તો કે અછો નકે ને બહાર ધોવે તો ધાગા પૂછજો તો કે પૂર્વજો ધણી તેર લખો ખર્ચા લાગા હે. અને સરસ મજાની એક ગઝલ ગાંઠી અગર લગ જાય રિશ્તે દોરી ગાંઠી અગર गांठ अगर लग जाए रिश्ते हो दूरी लाख करो कोशिश खुलने में वक्त तो लगे लाख करो कोशिश खुलने में वक्त तो लगे પ્યાર કા પહેલા ખત લિખને મેં વક્ત તો લગતા. અને આપણી વચ્ચેથી ઘણા જીવો ભગવાન પાસે પહોંચી ગયા છે એના માટે ચિઠ્ઠી ન કોઈ સંદેશ ક્યા જાને કોન સંદેશ જહાં તુમ ચલે ગયે લગા કે
बातें तुमने आवाज खुदी होंगी इतना भरी एक दिवस जवानों से बताने साहब आपने बताए जानार तो जता रहे सदगुण ना सांभरे मेरी मंजिल है कहाँ मेरा ठिकाना है कहाँ आधी अंदर दी बात जाने के लिए मेरी मंजिल मेरी मंजिल है कहाँ मेरा ठिकाना सुबह तक तुझे से पिसर मुझे जाना है सोचने के लिए सोचने के लिए एक रात का मौका सिर्फ एक बार मुलाकात का मौका दे दे हम तेरे शहर में आए मुसाफिर की तरह भूलना था ही तो भूलना इकरार किया ही क्यों था बेवफा तूने मुझे किया आज से हार ख्यालात का मौका हम तेरे शहर महाराज कहना भैया महाराज जिंदगी में भी मुसाफिर हूँ ओ तेरी कास्ती का तू जहाँ मुझसे कहे दो अब अगर वो दुआ मर जाऊंगा इतना टूटा हूँ सुने गणी याद एवी होए गणी याद एवी होए
जे याद करी ने होठ हसरे पड़े आंख लड़ी रे पड़े होठ हसरे पड़े आंख लड़ी रे पड़े जमने ईश्वर ते जमने अड़गा कर्या छे आ जन्म मा हमने जुदा रे कर्या छे अच्छा हेड़ो हल तो ही हेड़ो मजा आ छी असि ताकत ना करे दीपक भाई पूछो ना छेले छेले क्याण करो लगे तो न करो न तो लगे मारी प्रेम भक्ति मा क्या खोट रे पड़ी आज एनी सजा मने काने मड़ी मारा है यानो हार ऊ तो हारे गयो मारा है यानो हार ऊ तो हारे गयो बिना जिंदगी आड़ी पोथी मस्त लागे जे वो मन कर ए दीक्षित साहब आज गाम जो गौरव आए अने छोकरो बहुत सारो कीबोर्ड प्लेयर बजा तो यार जोरदार ताली से बजाए भाई दीक्षित के बेन बहुत सारो वगाड़े छे आ बधु डांडिया मा हाले भजन मा ना हाले पण आवे छे हां आपणे मजा करवा बैठा छे तो साहब कोई नाराज थईने न जाय दीपक भाई घणा बधाए आजे पण भाई बोल्या ओला आपणा मास्टर साहब भजन सम्राट ખેતસી ભાઈ ગઢવી નામ લખો ભજનિક અસી તો કલાકાર સાહેબ પેટ કે કારણ નાચત કુદત પેટ કે કારણ બજાવત બાજા હે આ પેટ પેટ લઈને નીકળ્યા છે ભાઈ આ વસ્તુમાં પણ આખી રાતમાં જયંતિભાઈ હાર્મોનિયમ પર હાથ રાખીને કહી છે હું હોઉં કે બેન હોય કે તમામે જેટલા કલાકાર હોય આખી રાતમાં એ કલાકાર ભલે કદાચ અમે પ્રોફેશનલી થઈ ગયા છે પણ એક બે ભજન તો ભગવાન માટે રાડ એક બે રાડ તો નીકળી જાય નહીતર આપ દીપકભાઈ આ 28મી નાઇટ છે 28 નાઇટ હું એકડે ભેગું ખેડ્યું ભાઈ ત્યાં ગઢવી હતી કે ને એકડો ટાઈફો પ્રોગ્રામ માતાજી ઉઠ્યું નેટી નેટી બચલ્યું ભેણો મળે એના આશીર્વાદ દી ઉઠ્યું એની ખાલી આત્મા રાજી થી નીલેશ ભાષાલા એ ગાતે બોલા હે આડી પોથી મસ્ત લાગે એવું મને કહે થી
મારા જેવા કપડા નો કલર મેચ કરતી મારા જેવા કપડા નો કલર મેચ કરતી માતાશ્રી પણ રજા લઈ ગયા હશે, કોઈ બેન બાપુ રજા લઈ ગઈ હશે, અને આપણી સંભાળ કોણ રાખે? માં વધુ ધ્યાન રાખે, બહેન પાત્ર છે, પત્ની સંભાળ લેનારા છે, મારી સંભાળ લેનારી જતી રે